સ્કાર વેટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સ્માર્ટ સિટી વડોદરા ફરીથી ખાડા નગરી બની છે. સામાન્ય વરસાદમાં જ વડોદરામાં કરોડો રૂપિયાના રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમિતનગર સર્કલ પર રસ્તાના ધોવાણથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ગણપતિ વિસર્જન પહેલા તમામ રસ્તાઓના પેચવર્કની માંગ કરવામાં આવી છે. વારંવારના પેચવર્ક છતાં પણ રસ્તા પર મસમોટા ખાડાઓ જોવા મળ્યા. વડોદરા મહાનગરપાલિકાના વરસાદ બાદ કેટલાય રોડો જર્જરિત હાલતમાં ફેરવાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અમિતનગર જે ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે તેને જોડતા સર્વિસ રોડ મોટા પ્રમાણમાં હાલ કહી શકાય કે જર્જરિત હાલતમાં એટલે કે ખાડામાં ફેરવાઈ ગયા છે. ખાડામાં ફેરવાઈ જવાના કારણે આ રોડો ઉપરથી પસાર થતા સેંકડો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રોડોનું વારંવાર પેચવર્ક પણ કરવામાં આવે છે. આમ છતાં પણ સામાન્ય વરસાદમાં ફરી એક વખત આ રોડ બિલકુલ ધોવાણ થઈ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમિતનગર સર્કલ સાથે સાથે કેટલાય અન્ય જે નગરના વિસ્તારો છે તે પણ આ રીતના જ ખાડામાં ફેરવાઈ ગયા છે, જેને લઈ આવનારા જે ગણેશ ઉત્સવ જે કહેવાય ખાસ કરીને હાલ ચાલી રહ્યો છે તેમાં આવતા ભક્તો અને આવનારા દિવસોમાં જે હવે વિસર્જનની જે તૈયારીઓ કરી રહ્યા છે તેને પણ મોટો ઝટકો લાગી રહ્યો હોય તેવું દેખાય છે. ખાસ કરીને આપણી સાથે સ્થાનિક જોડાયા છે કમલેશભાઈ પરમાર, તેમને પૂછીશું. કમલેશભાઈ, હકીકતે હાલ વડોદરામાં કેટલા રસ્તા ખરાબ છે અને આ રસ્તાની શું હાલત? વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામ પર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, એટલે વડોદરા શહેરના સત્તાધીશો સાથે સાથે સ્થાનિક જે તે જવાબદાર વ્યક્તિઓ ખાસ કરીને જોવાની જરૂર છે. અમિતનગર સર્કલ જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ જે કહેવાય છે કે આજે વર્ષોથી જર્જરિત હાલતમાં છે. વર્ષોથી એટલા માટે કહું છું કે વારંવાર આ જ રોડ પર કેમ કામગીરી કરવામાં આવે છે, એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું ષડયંત્ર છે તેમ પણ અમે તો કહી શકીએ. કારણ કે આ રોડ પર અવારનવાર પેચવર્કની કામગીરી કરવામાં આવે છે, પરંતુ પેચવર્કના નામ પર જે તકલાદી કામગીરી કરવામાં આવે છે અને આની અંદર જે કહેવાય છે હલકી ગુણવત્તાનો જે મટીરિયલ વાપરવામાં આવે છે, છતાં પણ જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક અધિકારીઓ સાથે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન આ લોકોની જવાબદારીઓ છે. નાગરિકો વારંવાર જે કહેવાય છે કે રજૂઆત કરે છે, સાથે નાગરિકો વેરા ટેક્સ ભરે છે, ખૂબે ખૂબે વોટ આપે છે, છતાં પણ જે કહેવાય છે કે નાગરિકોને કોઈ પણ જાતની સુવિધા નથી. આજે તમે જો કે અવારનવાર અહીંયા આગળ અકસ્માતના પણ બનાવો બને છે અને ઘણા લોકો વીઆઈપી રોડ પર મૃત્યુ પામ્યા છે, છતાં પણ જે કહેવાય છે કે સત્તાધીશો આજે કોઈ પણ જાતની જે કામગીરી કરવાની હોય છે અને સ્થળ તપાસ કરવાની હોય છે કોઈ પણ કામગીરી કરતા નથી. અને આવા અનેક ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ અમે લોકો રજૂઆત કરીએ, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કમલેશભાઈ, બીજું પૂછવા માંગીશ કે બે દિવસમાં જ હવે ગણપતિ વિસર્જનની તૈયારીઓ સમગ્ર શહેર અને ભક્તજનો કરી રહ્યા છે, એવામાં રસ્તાના કામ નહીં થવાને લઈને શું નુકસાન થશે ને કેવું લોકો ઈચ્છી રહ્યા? જે કહેવાય છે કે વડોદરા શહેર સંવેદનશીલ વિસ્તાર છે અને અવારનવાર જે કહેવાય છે કે ટૂંક સમય પહેલા પણ જે ગણપતિની મૂર્તિનું કંઈક એવું પણ સાંભળ્યું હતું પ્રેસ મીડિયાના માધ્યમથી કે ભાઈ મૂર્તિ ખાડાના કારણે પડી અને જે કહેવાય છે કે મૂર્તિને જે કહેવાય છે કે નુકસાન થયું હતું, તો વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, સ્થાનિક વોર્ડ ઓફિસર હોય, સ્થાનિક જે કોર્પોરેટર હોય, આરતીના સમયે તો આ લોકો પહોંચી જતા હોય છે, પરંતુ જે રોડ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે પહોંચી જાય અને તમામ વડોદરા શહેરના જે પણ રોડ રસ્તા છે તેનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે જેથી કરીને આપણા જે કહેવાય છે કે ભક્તોની લાગણી ન દુભાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ. ચોક્કસથી જે ખાડામાં ફેરવાયેલા મોટા ભાગના જે રસ્તાઓ છે તે દેખાઈ રહ્યા છે, ખાસ કરીને જે આ સર્વિસ રોડની વાત કરવામાં આવે છે તે સંપૂર્ણ હાલ ખાડામાં ફેરવાઈ ગયો છે. બ્રિજ ઉપરથી પસાર થતા જે વાહનો ડાયવર્ટ પણ કેટલાક કરવામાં આવી રહ્યા છે અને તેને જ કારણે હવે કહી શકાય કે બે દિવસ બાદ જે ગણપતિ વિસર્જનની તૈયારી કરતા જે પાંડાલના સંચાલકો છે તેમના દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે વડોદરા શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તેનું પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે અને તમામ જે રસ્તાઓ છે તે સુવિધાસભર બનાવવામાં આવે. કેમેરામેન કિશોર શિરસાગર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, વડોદરા.